શેરબજારમાં રોકાણ માટે બહુ પ્રખ્યાત એવા રાકેશ ઝુંઝુનવાલા એમના પત્ની રેખા ઝુંઝુનવાલા સાથે 5 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. તેમની સાથે મુલાકાત પછી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરી કે પોતાની આગવી પ્રતિભા ધરાવતી એકમાત્ર વ્યક્તિ રાકેશ ઝુંઝુનવાલાને મળીને ખૂબ જ આનંદ થયો. તેઓ જિંદાદિલ, વ્યવહારુ અને ભારત માટે ખૂબ આશાવાદી છે. આ મુલાકાતના થોડાક દિવસ પછી 11 ઓક્ટોબરે એવા સમાચાર આવ્યા કે રાકેશ ઝુંઝુનવાલા સમર્થિત આકાસા એર નામની એરલાઇન કંપનીને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક અલ્ટ્રા લો કોસ્ટ વિમાન સેવા શરૂ કરવાની પ્રાથમિક મંજૂરી આપી છે. આ એરલાઇનમાં લગભગ $3.5 કરોડ એટલે કે અંદાજે $264 કરોડ રોકાણ કરવાનું રાકેશ ઝુંઝુનવાલા અગાઉ કહી ચૂક્યા છે. સાથે તેમણે એમ પણ જણાવેલું કે આ એરલાઇન માટે તેઓ 70 વિમાન ખરીદવાની તૈયારી કરે છે. આ મુલાકાતની પ્રાપ્ત એક તસવીરમાં ઝુંઝુનવાલા એક ખુરશી પર બેઠેલા દેખાય છે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેખા ઝુંઝુનવાલા સામે ઉભા રહીને એમની સાથે વાત કરતા નજરે પડે છે. આ મુદ્દે વિપક્ષી પાર્ટીઓ વડાપ્રધાન વિશે અનેક ટિપ્પણીઓ કરી ચૂકી છે, પરંતુ આ આખા પ્રકરણમાં બધાનું ધ્યાન રાકેશ ઝુંઝુનવાલા તરફ ખેંચાયું છે અને સવાલ પર સવાલો પૂછાઈ રહ્યા છે કે રાકેશ ઝુંઝુનવાલામાં એવું તો શું છે જે એમને આટલા બધા મહત્વપૂર્ણ બનાવે છે. 5 જુલાઈ 1960 રોજ જન્મેલા રાકેશ ઝુંઝુનવાલા મુંબઈમાં ઉછર્યા છે. એમના પિતા આવકવેરા અધિકારી હતા. કિશોર અવસ્થાથી જ ઝુંઝુનવાલાને શેરબજારમાં રોકાણ કરવાનું આકર્ષણ થયું હતું. કહેવાય છે કે એમના પિતા એમને એ ધ્યાન રાખવાનું કહેતા કે આખા દિવસના સમાચારોની શેરબજાર પર કેવી અસર પડે છે. પરિણામે શેરબજારમાં ઝુંઝુનવાલા રસ રૂચિ દાખવતા થઈ ગયા. એક માહિતી અનુસાર સિડનહેમ કોલેજમાં ભણતા ત્યારે 1985માં ઝુંઝુનવાલાએ શેરબજારમાં રોકાણ કરવાનો આરંભ કર્યો હતો. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો પોતાનો અભ્યાસ પૂરો કરીને જ્યારે રાકેશ ઝુંઝુનવાલાએ શેરબજારમાં નાણાં રોકવાનો ઈરાદો પોતાના પિતાને જણાવ્યો ત્યારે એમના પિતા એમને ચોખ્ખા શબ્દોમાં કહેલું કે રોકાણ કરવા માટે તેઓ પૈસા ઉછીના ન લે. કહેવાય છે કે 5,000 રૂપિયા જેવી નજીવી રકમના રોકાણથી રાકેશ ઝુંઝુનવાલાએ શેરબજારમાં ઝંપલાવ્યું હતું અને ફોર્બ્સ અનુસાર આજે એમની કુલ સંપત્તિ $6 અબજ એટલે કે લગભગ 42,328 કરોડ રૂપિયા થઈ ગઈ છે. શેરબજારના વિવાદોમાં સમય સમયાંતરે ઝુંઝુનવાલાનું નામ જોડાતું રહ્યું છે. આ વર્ષે જુલાઈમાં ઝુંઝુનવાલા, એમના પત્ની રેખા ઝુંઝુનવાલા અને બીજી 8 વ્યક્તિઓએ એપટેક લિમિટેડના શેરમાં ઇનસાઇડર ટ્રેડિંગના મામલામાં 37 કરોડ રૂપિયાથી વધારેની ચૂકવણી કરી હતી. આ ચૂકવણીમાં સેટલમેન્ટની રકમ, ખોટી રીતે લાભ મેળવવાની રકમ અને વ્યાજની રકમ સામેલ હતી. ઇનસાઇડર ટ્રેડિંગ વેપાર કરવાની એક એવી રીત છે જેમાં ગુપ્ત માહિતીઓ દ્વારા પોતાના લાભમાં શેરબજારમાં નાણાં રોકવામાં આવે છે. સેબીએ રાકેશ ઝુંઝુનવાલા પર તીર તાક્યાનો આ પહેલો પ્રસંગ નથી. 2018માં પણ સેબીએ એક કંપનીમાં સંદિગ્ધ ઇનસાઇડર ટ્રેડિંગ માટે એમની પૂછપરછ કરી હતી. ઝુંઝુનવાલાએ પાછળથી 2.48 લાખ રૂપિયામાં સંમતિથી એ મામલો થાળે પાડ્યો. સંમતિ એક એવી વ્યવસ્થા છે જેમાં ગુનો સ્વીકાર્યા કે નકાર્યા વગર જ સેબીને દંડ ચૂકવીને કથિત ઉલ્લંઘનોમાં સમાધાન કરી શકાય છે. 2017માં ઈટી નાવ ન્યૂઝ ચેનલ પર ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ સાથેની વાતચીતમાં ઝુંઝુનવાલાએ જણાવેલું કે શેરબજાર એટલું જ મનોવિજ્ઞાન વિષયક છે જેટલું એ વાસ્તવિકતા મામલે છે. જ્યાં સુધી શેરબજારમાં તાલમેલ મેળવવાનો તમારો સ્વભાવ ના બને ત્યાં સુધી તમે સફળ નહીં થાવ. બજાર જ રાજા છે અને બજારમાં કોઈ રાજા નથી. શેરબજારના રાજા બનવાનો પ્રયાસ કરનારા બધા આર્થર રોડ જેલ ગયા છે. વરિષ્ઠ પત્રકાર આલમ શ્રીનિવાસ માને છે કે રાકેશ ઝુંઝુનવાલા એક સ્માર્ટ અને સમજદાર રોકાણકાર છે. એ વાત એમની રોકાણ કરવાની રીત પરથી પણ સમજાશે. શ્રીનિવાસ જણાવે છે કે તેઓ કોઈપણ કંપનીમાં 5-15% હિસ્સો ખરીદીને એટલા મહત્વપૂર્ણ શેરધારક બની જાય છે કે તેઓ કંઈ પણ કહે કંપનીના વ્યવસ્થાપકોએ એમની વાત સાંભળવી જ પડે. તેઓ પડદા પાછળ રહે છે પણ ઘણા શક્તિશાળી છે. એમના મતાનુસાર ઝુંઝુનવાલા કોર્પોરેટ અને નાણાકીય જગત સાથે બહુ સારી રીતે જોડાયેલા છે અને એ કારણોસર રાજકીય ક્ષેત્રોમાં પણ એમનું ખાસું જોડાણ છે. શ્રીનિવાસ જણાવે છે કે શેરબજારમાં એમના નામે શેરમાં વધઘટ થવા લાગે છે. જો એવી અફવા ફેલાય કે ઝુંઝુનવાલાએ આ કે તે શેર ખરીદ્યા છે તો એ શેર આપોઆપ વધી જશે અને જો એવી અફવા ફેલાય કે તેઓ વેચી રહ્યા છે તો એ શેર પટકાશે. રાકેશ ઝુંઝુનવાલા મોટા ભાગે વેચવાલ નથી હોતા, તેઓ ખરીદદાર હોય છે.